નમસ્કાર દર્શક મિત્રો, હું ભૂમિકા, આપ જોઈ રહ્યા છો ધ લોકસત્તા. હિન્દીમાં એક કહેવત છે ને કે જબ મિયાં બીવી રાજી તો ક્યા કરેગા કાઝી, ત્યારે બિહારના ગયામાં આ કહેવત સાચી સાબિત થઈ છે. જી હા મિત્રો, વાત કંઈક એવી છે કે અહીં 80 વર્ષના એક વૃદ્ધે 25 વર્ષની છોકરી સાથે ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા છે અને લોકો તે જોતા રહી ગયા. શેરઘાટી આમસ પ્રખંડના હમસાપુરમાં આ ઘટના બની છે. પત્રકારોએ જ્યારે આ વૃદ્ધ સાથે વાત કરી તો વૃદ્ધે લગ્નનું કારણ પણ જણાવ્યું. વૃદ્ધ વરરાજાએ કહ્યું કે મારે લગ્ન કરવાની સખત જરૂર હતી, તેથી મારે લગ્ન કરવા પડ્યા. 80 વર્ષના વૃદ્ધનું નામ મોહમ્મદ કલીમુલ્લા નુરાની છે. નુરાનીએ જે છોકરી સાથે લગ્ન કર્યા તેનું નામ રેશમા પરવીન છે. રેશમા પરવીન આમસ પ્રખંડના હમઝા વોર્ડ નંબર 11 ઇસ્લામનગરની રહેવાસી છે, જ્યારે આ 80 વર્ષીય વૃદ્ધ પૈતા ગામનો રહેવાસી છે. બંનેના પરિવારો અને વર કન્યાએ પોતાની મરજીથી આ લગ્ન કર્યા છે. હવે તમે પણ વિચારતા હશો કે 80 વર્ષના વૃદ્ધે 25 વર્ષની છોકરી સાથે શા માટે લગ્ન કર્યા છે. આખરે એવી તો કઈ મજબૂરી હતી કે વૃદ્ધને આટલી ઉંમરે લગ્ન કરવાની જરૂર હતી? વૃદ્ધ વર 80 વર્ષીય કરીમુલ્લા નુરાની વ્યવસાયિક ખેડૂત છે. પત્નીના અવસાન બાદ તેઓ એકલા જ રહેતા હતા. વર બનનાર વૃદ્ધ નુરાનીના બે પુત્રો પણ પરિણીત છે. બંને શહેરની બહાર રહે છે અને કામ કરે છે અને તેમને એકલતા ખલતી હતી. વૃદ્ધનું કહેવું છે કે તેમને એકલતા ખલતી હતી. નુરાની અને રેશમાના લગ્નના વિડીયોમાં જોઈ શકાય છે કે બંને મુસ્લિમ રીતરિવાજ મુજબ લગ્ન કરે છે. મૌલવીએ બંનેના નિકાહ પડાવ્યા અને બંનેએ કબૂલ પણ કર્યા અને પછી 80 વર્ષના વર નિર્દોષ કન્યાને સાથે કારમાં રવાના થયો. કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે અને તેને ઉંમર સાથે કોઈ નિસ્બત નથી, પરંતુ આ ઘટના કંઈક વધારે ઝટપટી છે. ત્યારે તમારું આ લગ્નને લઈને શું માનવું છે? આપની પ્રતિક્રિયા અવશ્ય જણાવશો. તો દર્શક મિત્રો, ફરી મળીશું આવી જ નવી ઘટનાઓ સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.